હવે આગળ વાત કરીએ તો દીવ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ ઉજવાયો, જે અંતર્ગત સવારે 8:30 કલાકે બંદર ચોકથી પ્રભાત ફેરીની શરૂઆત કરવામાં આવી, જે દીવના મુખ્ય માર્ગો પરથી થઈને દીવ નિર્મળા માતા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી, જ્યાં દીવ કલેક્ટર ભાનુપ્રભાના આગમન બાદ કલેક્ટર ભાનુપ્રભાના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ભાનુપ્રભા દ્વારા સંઘ પ્રદેશ દીવમાં શિક્ષણ ક્ષેત્ર, પર્યટન ક્ષેત્ર, રોજગાર માટે માછીમારો, મહિલાઓ માટે તથા એક પેડ માં કે નામ જેવા અનેક વિવિધ કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો સમગ્ર દીવની જનતા લાભ લઈ રહ્યા છે તે અંગે જાણકારી આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન પોરબંદરના કલાકારો, બાલ ભવનના બાળકો, ગેલેક્સી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ભારતી રાવલ, જેડેશ ટીવી, દીવ. નમસ્કાર, આપ સભી કો ભારત કે 78વે સ્વતંત્રતા દિવસ કી બહોત બહોત શુભકામનાએ. દીવ પ્રશાસન ને યહાં નિર્મલા માતા હાઈ સ્કૂલ કે પ્લેગ્રાઉન્ડ મે આજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ રખા, ઉસ સબ મે આપ સબ હમારે સાથ જુડે, બહોત અચ્છા લગા. और आशा करते हैं दीव प्रगति की तरफ, विकास की तरफ ऐसे ही बढ़ता रहे और आने वाले सालों में हम दीव का एक नया बदलता हुआ चेहरा देखेंगे. धन्यवाद.